मिस्टर अरविंद हजु सुधी तमारा तरफ थी कोई जामीन थवा आयो नथी अने हवे अमारे अमारी फरज प्रमाणे तमने कस्टडी में राखवा पड़शे अरे जो थवानुं हतुं ए तो थई गयो बेन आमने आम खाधा पीधा वगर केटला दी आमने आम ज बेसी रही चल बेन उठ थोड़ खाई ले बेन पोस्टमैन बेन अरविंद नो पत्र पत्र आव्यो पण बानो आत्मा उड़ी गया पछी आव्यो ले बेन તારા છેલ્લા પત્રે મારી જિંદગીમાં આંધી ઉત્પન્ન કરી છે મને દ્વિભાર આગમનના ગુના બદલ પકડવામાં આવ્યો છે અને તેની યોગ્ય સજા પણ થશે જ વર્ષો સુધી જેના સંબંધનો સ્વીકાર પણ કર્યો નથી તેની પાસે વિપત્તિમાં યાચના કરવા બેઠો છું પોલીસ કદાચ ત્યાં તપાસ માટે આવવા નીકળી ચૂક્યા હશે મારી સાથે તારા લગ્ન થયા જ નથી એમ જો સાબિત થાય તો જ હું ઉગરી શકું તારા માટે આ સૌથી જલદ ફટકો છે વિષ પ્રયોગ છે પણ એના સિવાય ઉગાર નથી તે એકદા લખ્યું કે હું તમારા માર્ગનો કદીક કદીક વિસામો થાવ તને આજ સદાનો મારો વિસામો થવા નિમંત્રણ આપી રહ્યો છું વિસામો મળશે જરૂર વિસામો મળશે આજે જીવનમાં પહેલી વાર તમે મારી પાસે વિસામો માંગ્યો हाँ जरूर विसामो बनीश जरूर अरे गाड़ी जेड़े आखी जिंदगी मसरे एक मिनिट नो पण विसामो ना आप्यो आज तू एनी जिंदगी नो विसामो बनवा तैयार थई छो दई श्रद्धा दई आज तो समय छे तारी जिंदगी नो बदलो लेवानो बदलो कोनी सामे अरे बदलो तो कोई दुश्मन सामे लेवाय ए केम भूले छे के तो मारा पति छे हेमना विषय कोई ने एक शब्द पण कहे तो तने तारी बेन ना सोगन छे श्रद्धा हां भाई तारी पासे मारा सौभाग्य नी ठीक मांगु छु श्रद्धा तू आ शू करी रही छे કાઈ નહીં મારે જે કરવું જોઈએ તે તે તારો ચાંદો પર ઘૂસી નાખો મારું સૌભાગ્ય અખંડ રહે એટલા માટે શ્રદ્ધા તું તારી બંગડીઓ પણ હા હેમના હાથની બેડીઓ છૂટે એટલા માટે કોઈ છે અહીંયા ઇન્સ્પેક્ટર સાહેબ આપ અહીં શ્રદ્ધાબેન અહીંયા જ રહે છે हाँ पण जो हूँ वडोदरा थी आवुं छुं मारे एमनी पासे थी केस की बाबत में थोड़ी विगतो जाणवी छे आ बोलाई आपशे एमने हाँ बेन श्रद्धा इंस्पेक्टर साहेब मळवा मांगे छे बोलो साहेब मारुं शुं काम पड्युं श्रद्धा बेन आपनुं नाम जी मारुं नाम श्रद्धा जो हूँ आपने केटलाक सवाल पूछवा मांगु छुं સાચી વિગત જાણતા હો તે જણાવો પૂછો સાહેબ હું જે કંઈ જાણતી હોઈશ તે જરૂર જણાવીશ આપનું લગ્ન ક્યારે થયું હતું સાહેબ આ તો ઘણા વર્ષો પહેલાની વાત છે કદાચ હું 5-6 વર્ષની હોઈશ આપના પતિ અરવિંદ રાવળ કેટલા વખતથી વડોદરા રહે છે મારા પતિ અરવિંદ રાવળ સાહેબ આપની કંઈક ભૂલ થતી લાગે છે હું તો બાળ વિધવા છું બાળ વિધવા પણ એ સ્ત્રીએ તો અરવિંદ રાવલના આપ પત્ની છો એવી ફરિયાદ કરી છે ફરિયાદ કરી છે તો તે માત્ર ફરિયાદ જ છે એમની ફરિયાદમાં કાંઈ વજૂદ નથી આ તમે સાચું કહો છો હા સાહેબ મારા પતિના મૃત્યુ બાદ મારા સાસરે મને બહુ ત્રાસ પડતો હતો અને એ ત્રાસથી કંટાળીને એક વખત હું આપઘાત કરવા જતી હતી ત્યાં મને એક બેને બચાવી લીધી અને ત્યારથી અમને સાથે જ રહું છું એ બેનનું નામ
मिस्टर अरविंद, शेठ श्री दयालदास की फरियाद ने आधार तमने पकड़वा मा आया था, परंतु श्रद्धाबेन ना निवेदन थी साबित थयो कि आप निर्दोष छो। पापा, पापा, अरविंद गुनामाती छुट्टी गया छे। हूँ कहूँ छू पापा, अरविंद गुनामाती छुट्टी गया छे। पापा, एनु पहलू लगन पुरवा थयो नथी। पापा, श्रद्धा एमनी पत्नी नथी। मने खबर छे। पापा, अरविंद निर्दोष छे। हाँ हाँ पापा। निर्दोष? कायदानी आँख मा धूल नाखी ने ते बची गयो, पण हजार हजार आँख वाड़ा नी नजर माथी एम बच्चे। पण पापा, कोई एक स्त्री पोताना मन थी एमने चाहती होय तो एमा एमनो शुं दोष? एक हाथे ताड़ी नथी पड़ती रूप, तू तो हजू बाड़क छे। भले पेली स्त्री ने चाहतो ना होय पण एने जन्म देनारी मानु छूं, एने तो जीव से जीवत मारी नाखी ने। अने आपणे शुं कह्युं हतुं? मारुं आ दुनियामां कोई सगुन नथी। अरे घरपण मां पुत्र एनो सहारो बने, एनी आशा थी आए खाना एक एक दिवस गणती एनी मां। अरे लानत हजू एवा दीकरा उपर जे मां बाप ना कफन वडे पोताना पाप ढाकवाना प्रयत्न करे छे। पण पप्पा, हान भूलेलो माणस પોતાના પાપ થી પાછું ફરવા માંગતો હોય તો પણ ત્યાં પાપના ડાઘા લાગે છે। હવે આ ઘરમાં શું કામ આવ્યો છે? હું આ ઘરમાં રહેવા નથી આવ્યો, જેતા પહેલા એક વાર તમારી દીકરીને મળવા માંગુ છું। એ નહીં બને। તમારી દીકરીને ના મળવા દો, પણ મારી પત્નીને તો મળી શકું ને? એ પણ નહીં બને। છતાંય મારે મળવું જ હોય તો? તો મળ, જે મળવા માંગતી હો તો। એમ નથી મળવું? તારા પવિત્ર પ્રેમની ચિતામાં એને બધું ટાળક મળશે, વળી વાદળની છાયા અને લોહી ચાખેલા વાઘનો ભરોસો પણ। જે પોતાની માનો ન થયો તે વળી ભેરીનો ક્યાંથી થવાનો? મેં તો એને ઘડીભરની છાયા પણ આપી છે, તમે તમારી દીકરીને શું આપ? તમે જ મને કહ્યું તું મારી આ વીજળીની આગ કેટલી વિનાશકારી છે તે સમજાવ। મારો દેહ તમને વાસના ભરો લાગ્યો, મારો પ્રેમ તમને અપવિત્ર લાગ્યો, પણ ચાઇનીઝ રેસ્ટોરન્ટની ફેમિલી રૂમમાંથી તમારી દીકરીને મેં બહાર કાઢી છે। હા, મેં રાતના માદક વાતાવરણમાં હોટલમાં બેસી કેવરે ડાન જોતી તમારી દીકરીને મેં અટકાવી છે। અરે માણસ કરતા એ કુતરીને મહત્વ આપતી તમારી દીકરીને માણસાઈના પાઠ મેં ભણાવ્યા છે। તમારું કયું પગલું સ્વાર્થ વગરનું છે? સ્વાર્થ
એમાવરી શું સ્વાર્થ? 100 ટકા સ્વાર્થ. તમે મને શિષ્યવૃત્તિ આપી તમારી વિધિને સિદ્ધિ કરું તે માટે, તમે મને ભણાવ્યો તમારી દીકરી સાથે લગ્ન કરું તે માટે, તમે મને કાબેલ બનાવ્યો તમારું ધંધો સંભાળું તે માટે, ને હવે તમે મને ઘરમાંથી બહાર કાઢી રહ્યા છો તમારી દીકરી દુખી ન થાય તે માટે. તમે જ કહો વડીલ, તમારું કયું પગલું સ્વાર્થ વગરનું છે? ભટકર ભટકર અરવિંદ ભટકર, સત્ય જ્યારે સામે આવે છે ત્યારે મોહનસિંહ આ માણસને બીજો રસ્તો નથી. અરવિંદ, તારું દિલ પથ્થરનું બની ગયું છે. પથ્થર? કોણ પથ્થર? પથ્થર તું હતો જ. એક ગામડાની સ્ત્રીએ પથ્થરમાંથી મારી મૂર્તિ બનાવી. અરે પથ્થર તો તમારી દીકરી હતી જેમાંથી મેં એની મૂર્તિ બનાવી. મારા જીવનમાં બે સ્ત્રીઓ આવી, બંનેના રૂપ જુદા. એકના પ્રેમનો સ્વીકાર મેં વર્ષો સુધી કર્યો નથી, છતાંય મારી પાછળ ત્યાગ કરતી જ રહી, સમર્પણ કરતી જ રહી. અરે મારા વિરુદ્ધ થયેલ પોલીસમાં ફરિયાદમાંથી પણ એને મને બચાવ્યો. બદલામાં એને શું મળ્યું? માત્ર મારી રાહ જોવાની. ત્યારે અહીં હું રૂપને પરણ્યો, એનો સ્વીકાર કર્યો, એને સુખી કરી, એને પ્રેમ આપ્યો, દરેક રીતે સુખી કરી, અને એને એક કાગળને સત્ય માનીને મારા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી. અરે સાચી સ્ત્રી કઈ, સાચો પ્રેમ કયો? વાસના છે ત્યાં અંતરની આરાધના, અહીં મોહ છે ત્યાં મમતા, અહીં રૂપ છે ત્યાં દરેક માણસ કરે છે અને ભૂલ નું પુનરાવર્તન થાય એમાંથી પાપ કરાય છે. એવું પાપ મારે નથી કરવું. હા પપ્પા, મારે ફૂલોની પરંપરા નથી સર્જવી. તમે જો અરવિંદને આ ઘરમાં રાખવા તૈયાર ન હો તો હું પણ આ ઘર છોડીને ચાલી જઈશ. તો પછી આ ઘર? આ ઘર? આ ઘર તો મારું પિયર છે. ક્યાં છે પણ અરવિંદ હોય? પિયરની માયા હંમેશ માટે છોડી શકીશ? તમે મને કસોટી ચડાવવા માંગો છો? કસોટી આકરી થઈ પડશે રૂપ. એક જ્ઞાન માં બે તલવાર રહી જ ન શકે. એનો નિર્ણય મારે કરવાનું છે, પણ એ બધું તમને નહીં સમજાય. આની પાછળ એક સ્ત્રીનો ત્યાગ છે, સમર્પણ છે, અને સ્ત્રીના હૃદયને માત્ર સ્ત્રી જ સમજી શકે છે. પપ્પા, હું જઈશ, જરૂર જઈશ. બેટા રૂ, આ
માફિયાનું મોઢું જોવા પણ ના રોકાઈ. એણે આખી જિંદગી મારા માટે ઉધારો કર્યો. મરતી વખતે પણ એને સંતોષ ના આપી શક્યો. હું કેટલો આભારી છું શ્રદ્ધા, કેટલો આભારી છું. તમે આવી ગયા, પણ તમારી રાહ જોતા જોતા જિંદગીનો એક એક દિવસ, એક એક વર્ષ જે વીત્યો, યોગના એ દિવસોની વાત તમને કયા શબ્દોમાં કહું? શ્રદ્ધા, જે તું શબ્દોથી નથી કહી શકતી તે બધું જ હું તારી આંખોમાંથી વાંચી શકું છું. અને આજે તમે તે વાંચી શકો છો એનો મને સંતોષ છે. તમે રડી રહ્યા છો, હું તો રડી પણ નથી શકતી. રડી રડીને મારી આંખોના આંસુ પણ સુકાઈ ગયા છે. પરભવના કોઈ પાપે તમારાથી વિખૂટી પડેલી હું એક માત્ર તમારી જ આરાધના કરતી જીવી રહી છું. એક કોણ માનશે? આજે તમે મળ્યા, પરસ્પરને પીછાણ્યા, આત્માએ આત્માને ઓળખી લીધો છે. હવે તો મને મરતા મોત પણ મીઠું લાગશે. નહીં શ્રદ્ધા, નહીં. હું તને કોઈ કાળે મરવા નહીં દઉં. મુજ વિધવાને જીવીને કરવું પણ શું છે? વિધવા? હા વિધવા. દુનિયાની દ્રષ્ટિએ તમે નથી મારા પતિ કે નથી પ્રીતમ, છતાંય મારા ભવોભવના સાથી તો તમે જ છો. જો માની ઉત્તર ક્રિયા સારી રીતે કરજો, જીવતા તો એની આંતરડી ઠારી ન શક્યા, પણ હવે એના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કરજો. એના ફૂલની પુષ્ટિ ઘરમાં છે, એની ગંગામાં પધરાવજો. અને રૂપાલીને, રૂપાલીને સુખી કરજો. શ્રદ્ધા, હા, ગુનો તમારો હતો કે તમે જાણી જોઈને બીજી વખત લગ્ન કર્યા. પણ રૂપાલી, એ તો નિર્દોષ છે. એને તો તમે સાચા હૃદયથી પ્રેમ કર્યો હશે, સાચા હૃદયથી તમારી પત્ની બની હશે. અરવિંદભાઈ રાવણનું ઘર આજ છે. કેમ? રૂપાલીબેનનો કાર અકસ્માત થયો છે, એમની બેગમાંથી આ કાર્ડ નીકળી ગયો. જૈન દવાખાનામાં તમને હમણાં જ બોલાવ્યા છે. શું વિચાર કરો છો? ચાલો, મારા કરતા એને સહારાની વધુ જરૂર છે. ચાલો ચાલો. બેઠા રોડ બોલાવતી રાખ બેઠા. આ શું થઈ ગયું? તમે ગભરાશો નહીં, આ તમારા જ પતિ છે અને તમારા જ રહેશે. તમે સાજા થઈ જાઓ ને એટલે તમારી સાથે લઈ જજો. શ્રદ્ધાબેન, હું અમને લેવા નથી આવી. એક એવી ત્યાગની મૂર્તિને જોવા આવી છું જેણે પોતાના પતિને બચાવવા પોતાના હાથે પોતાના કપાળનું કંકુ પૂરી નાખ્યું. નહીં બેન, નહીં.
श्रद्धा बेन मैं तो त्यार थी ओळखी लीधा हता तमने पप्पा हाथ में सोपियों छे। हवे तुम्हारा आत्मा ने शांति आपू बा, शांति।